હસતી ગાતી મીઠડી લાગે સાકરનો પરસાદ રે ગોળની કાકરી ઘીમાં પડેલી રે શુકન્યાળ દે લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ માથે હાથ મૂકેને સઘળા રસ્તે અજવાળા ના સોનાની ના ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો લક્ષ્મી સદૈવ મંગલમ સરેથી મારા ઘરે આવે ને તો ઓછામાં ઓછું 10 તોલા સોનું લઈને આવજે જાઓ જઈને આનો સામાન લઈ આવો જઈને તારા વરને કહેજે લગ્ન કરતા તો શીખ્યા પણ આણું કરતા ના આવડ્યું ચાલ જા તારા સાસરે જા ચાલ જા એ તારા સાસરે જા ચંદ્રા ના આવું નહીં કરો બિચારીને જમી તો લેવા દો ભૂખી છે છોકરી સાસુમાં એ હવે જમવાનું એના સાસરે જઈને જમશે ચાલ નીકળ અહીંથી સાસુમાં આપણે તારો સામાન અને નીકળ અહીંથી જલ્દી લગ્ન પતાવી લેવા છે આપણે તો ફ્રી થઈ જઈએ રોજ સવાર પડે છે અને સગાઈ નું પ્લાનિંગ શરૂ થઈ જાય છે અરે આટલી વાર માં તો માણસ ના 5-6 વખત લગ્ન થઈ જાય હવે કહો જે દિવસે સગાઈ થાય ને એ દિવસે આપણે લગ્ન પણ ગોઠવી નાખીએ આ તમે બહુ સાચી વાત કરી
ખર્ચો પણ બચશે આપણો. બચાવી લો, મારી લક્ષ્મીને બચાવી લો. મારી લક્ષ્મીને બચાવી લો, બચાવી લો, મારી લક્ષ્મીને બચાવી લો. કોનું કામ છે તમારે અને આ લક્ષ્મી કોણ છે? લક્ષ્મી ગઈકાલ રાતથી ગાયબ છે. એનું કોઈ અપહરણ કર્યો છે. ને બચાવી લો, લક્ષ્મીને બચાવી લો. લક્ષ્મી, લક્ષ્મી, લક્ષ્મી. શું થયું શોધનભાઈ? કોઈ ખરાબ સપનું જોયું કે શું? અને આ લક્ષ્મી કોણ છે? શું કામ છે? કાલે સાંજે આવવાની વાત હતી ને, આજે નહીં. એ મારી બસ ના મળી ને એટલા માટે મોડું થઈ ગયું. ગેટ આઉટ. આજ પછી અહીં ફરી ક્યારેય ના આવતી. જ્યાંથી મને ફોન કરીને કહ્યું હતું કે એ સવારે આવશે. હું તમને કહેવાનું ભૂલી ગઈ. તું જા અંદર. કહ્યું ને તું અંદર જા. જુઠ્ઠું બોલે છે. એક નોકર માટે તારી મમ્મી સાથે જુઠ્ઠું બોલે છે તું? હું એને નોકર માનતી જ નથી. બેન માનું છું. નોકરને તો ફ્રેન્ડ પણ ના બનાવવાને તું બેન માને છે ને? મમ્મા પ્લીઝ, મારી બીજી પણ ઘણી ફ્રેન્ડ્સ છે. એમના માટે તો કોઈ પ્રોબ્લેમ નથી તમને? હા, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે સારા અને મોટા ઘરની છોકરીઓ છે. હા, અને પૈસાદાર પણ, રાઈટ? એવું માન. પણ સ્વીટુ, ખબરદાર, ખબરદાર. શ્રુતિ, આજ પછી એને તારી મરી ગયેલી નાની બેનના નામથી બોલાવી છે તો? તો શું નામ એ નહીં લઉં તો રિલેશન બદલાઈ જશે? શ્રુતિ પ્લીઝ, મમ્મા પ્લીઝ. એ સારા ઘરની છોકરી છે, એનો સંસ્કાર દેખાય આવે છે. તેને અડધું કરીને કાઢી મૂકી તો પણ એ જી કરીને જઈ રહી હતી ને? શ્રુતિ, આપણે એ છોકરી વિશે કઈ નથી જાણતા. એની મજબૂરી હશે કઈ. અને આપણી સાથે ચીટિંગ નહીં કરી રહ્યો એની શું ખાતરી? મંગળસૂત્ર પહેરીને શું ચીટિંગ કરવાની? એ ઘરનું કામ કરે છે, આપણા માટે લકી છે. કેટલી લાગણી છે એને આપણા બધા માટે. આટલું બસ છે ને, મહિને 4,000 રૂપિયા માટે શું એ જીવ આપી દે? શ્રુતિ, તું સમજતી કેમ નથી? આ છોકરી કોઈ રહસ્યની સાથે જીવી રહી છે. એ આજે નહીં તો કાલે આપણા માટે કોઈ તકલીફ ઊભી કરશે, કોઈ ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરશે. મમ્મા, સ્વીટુ ખોઈ છે આપણે.
એનાથી વધારે તકલીફ શું હોઈ શકે? પ્લીઝ મમ્મા, પ્લીઝ એને થોડો સમય અહીં રહેવા દે. મારું મન કહે છે એ સારી છોકરી છે. પ્લીઝ. મમ્મા તને વળ્યા એના માટે સોરી. એમનો સ્વભાવ જ ગરમ છે, એમની કોઈ પણ વાતનો ખોટું ના લગાડીશ. જી. ઘરે જઈ આવી? જી. કેવું લાગ્યું, ગમ્યું? બહુ જ. શું કહેતા હતા? એ લોકો તો બહુ ખુશ હતા. મામા મામી ને એ બધા બહુ રાજી હતા મને જોઈને. સુજાતા ભાભી, બકુલભાઈ બધા ગાંડા ગાંડા થઈ ગયા હતા. આમ મામી, તમને ખબર છે ને, મને જોઈને વળગી જ પડ્યા, મને જોઈને રડી પડ્યા કે અરે લક્ષ્મી, તો તું ક્યાં ગઈ હતી? અને સુજાતા ભાભી, એમને મારા માટે રાંધ્યું હતું. મામા મામીએ મને જમાડી પોતાના હાથેથી. આ બધું જોઈને હીરાબા એકદમ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. શંભુ તો રમકડા લઈને આખા ઘરમાં આમ દોડા દોડી કર્યા કરે, એટલો બધો ખુશ થઈ ગયો. મને જોઈને મામી તો મને અહીંયા આવવા જ નહોતા દેતા. મને કે તારે નથી જવાનું, આમ કરગરી રહ્યા હતા. મને સમ આપ્યા, પણ મારે તો આવવું પડે ને, કામ પર તો આવવું પડે ને, એટલે હું આવી ગઈ. અને એમાં મોડું થઈ ગયું. એમને મને સમ આપ્યા હતા, પણ માંડ માંડ આમ છૂટી કે મને જવા દો, મેં કહ્યું, અને હું આવી ગઈ. કેવું થયું? સ્વીટુ, ખોટું બોલે છે તું. હું જાણું છું કે ખોટું બોલે છે તું. ફેમિલીમાં આટલો પ્રેમ હોય તો મહિને 4000 રૂપિયા માટે કોઈ બીજાના ઘરે કામ ના કરે. તારા આંસુ બધું જ કહી દે છે. તારો ચહેરો ચાડી ખાય છે કે તું ખૂબ અડધું થઈને પાછી આવી છે. જાણું છું હું કે તું તારી સાથે ખરાબ વર્તન કરનાર માટે પણ સારું જ બોલે છે. હું તને જાણું છું. પણ જો સ્વીટુ, હું તારી ફેમિલી વિશે તો કઈ નહીં કહી શકું, પણ મારી મમ્મી માટે તો એટલું જ કહીશ કે પ્લીઝ તું એને કોઈ પણ વાતનો ખોટું ના લગાડીશ. બીજાનું શું ખોટું લાગે? જ્યારે મારા પોતાને મારો ચોટલો પકડીને ધક્કો મારીને બહાર ફેંકી દીધી હોય ભૂખ્યા પેટે. તારી સાથે આટલું ખરાબ વર્તન કરનાર માટે સારું શું કામ બોલે છે? એવી જ છું શ્રુતિબેન, ભગવાને મને એવી જ બનાવી છે. હું એટલી મોટી તો નથી કે કોઈને આશીર્વાદ આપું, પણ શ્રાપ તો ના જ આપું ને. હશે કદાચ એમને મારા માટે પ્રેમ નહીં હોય, હું એમને નહીં ગમતી હોઉં. જબરદસ્તી તો ના જ ગમાડી શકું ને. મારા ભાગ્યમાં એમના અપમાન લખાયા છે બસ.
જો હું તારી જગ્યાએ હોત તો એક એકને છોડત નહીં. પણ તમે મારી જગ્યાએ તો નથી ને. હવે મને બસ ચિંતા મારા હીરાબાની છે. એ લોકો એમનું લોહી પી જશે, મારા ગયા પછી એમનું જીવવાનું હરામ થઈ જશે. લક્ષ્મીની આ ઘર સાથે કોઈ લેણ દેણ નહીં, એનો કોઈ હક નહીં. લો બોલો, આ સાસુ માં તો પાછું કઈક નવું લાવ્યા. અહીંયા ભીખ આપવાની ના પાડીએ છે અને તમે હકની વાત કરો છો. આ લક્ષ્મી અને સાસુમાં આપણી પાસે આપણું બધું છીનવા તૈયાર થઈ ગયા છે. હું ઘર મિલકતની વાત નથી કરતી ચંદ્રાબો. અરે રાત દિવસે છોકરીએ તમારી ચાકરી કરી છે, એનું રાંધેલું તમે લોકો જમ્યા છો, ને છતાંય તમે એને ઘરમાંથી ભૂખ્યા પેટે બહાર કાઢી મૂકી. જરાક તો માયા રાખો. અરે માયા નહીં તો દયા તો રાખો. એ તો લક્ષ્મી સારી છોકરી છે કે તમે લોકો એને હળધૂત કરીને ઘરની બહાર કાઢી મૂકીને, તો એ એના હૈયામાંથી તમારા માટે હાય નહીં નીકળી હોય. પણ ઉપરવાળો છે, એ જોઈ રહ્યો છે. 10 માથાવાળો રાવણ છે ને એ પણ માટીમાં મળી ગયો, તો તમારું શું ગજું છે? મારું ખઈને અમારા પર જ રોપ જમાવો છો? અરે એ તો વિચારો કે અમે આશરો ના આપ્યો તો લક્ષ્મીનું શું થાત? એણે ચાકરી કરી છે તો અમે પણ એણે પાળી પોષીને મોટી કરી છે, તો એના બદલામાં આપણને શું મળ્યું? તંબુરો કીધું કે પહેલા પ્રતાપરાય જોડે લગ્ન કરીને ઘરમાં રહે, પણ પેલી લક્ષ્મી શેરવાળા છોકરા જોડે ભાગી ગઈ. આજ પછી અમારો અને લક્ષ્મીનો સ્નાન સૂતકનો પણ સંબંધ નહીં. અને હા, તાવમાં આવીને જો તમે અમારી ઉપરવટ ગયા છો ને, તો તમારી સાથે પણ કોઈ સંબંધ નહીં. સાસુમાં મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. લક્ષ્મી જવાન છે, ક્યાં પણ મોડું મારીને પોતાનું આખું જીવન કાઢી નાખશે. પણ તમે આ ઉંમરમાં ઘર બાર વગર ક્યાં જશો? શું કરશો? ધોળા વાળ પર તડકો બહુ આકરો લાગે છે. ચાલો હવે અહીંયાથી. ઉપરવાળો જરૂર ન્યાય કરશે. અરે ઉપરવાળો દેવાવાળી કરે છે ને, ત્યારે એની લાકડીનો અવાજ નથી આવતો. કે છે લક્ષ્મી તો ગમે ત્યાં મોડું મારીને પોતાની જિંદગી પૂરી કરી લેશે. તમે પોતાના થઈ અને લક્ષ્મી માટે આવો ખરાબ વિચારો છો. પણ છે કોઈ પારકો એવો છે જે મારી લક્ષ્મી માટે સારું વિચારે છે. લક્ષ્મી ઠીક તો હશે ને? મને આવું ખરાબ સપનું કેમ આવ્યું? તું નહીં બન્યું હોય ને એમની સાથે. હાજી. હેલો. હાજી બોલો. હીરાબા? હા હીરાબા બોલું છું, તમે કોણ? હીરાબા, હું શોધન બોલું છું. શોધન, વડોદરાથી. અરે ભાઈ, 100 વર્ષ ના થશો, હમણાં તમારું નામ જ હોઠે હતું. કેમ છો તમે? બસ
ઠીક છો. જેબા મેં ફોન એટલા માટે કર્યો છે કે ખબર નહીં સવારથી મૂંઝારો થતો હતો કે લક્ષ્મી સાથે કંઈ ખરાબ તો નહીં બન્યું હોય ને, એ બધા વિચારો આવ્યા કરતા હતા. ના ના ભાઈ, લક્ષ્મી ઠીક છે. હા ઠીક છે એટલે તમને કેવી રીતના ખબર? લક્ષ્મી અહીં આવી હતી. લક્ષ્મી ઘરે આવ્યા હતા? મારે એમની સાથે વાત કરવી છે, તમે એમને ફોન આપો ને. એમને કહો કે મને એમની બહુ ચિંતા થતી હતી. ક્યાં છે? તમારી બાજુમાં જ છે અત્યારે. પ્લીઝ તમે એમને ફોન આપો. તમને શું લાગે છે ભાઈ કે આ લોકોએ એને અહીંયા રહેવા દીધી હશે? મને જમાડવા આવી હતી મારી લક્ષ્મી, એને ખાધા પીધા વગર ભૂખ્યા પેટે આ લોકોએ ઘરમાંથી તગેડી મૂકી. તો હવે હવે ક્યાં છે? જતી રહી છે. લક્ષ્મી બહુ દૂર ચાલી ગઈ છે.